નમસ્કાર ભાઈઓ બહેનો, સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. દોસ્તો, આજે વાત કરી છે આંખની આજણી વિશે. આજણી એટલે કે આંખની નીચે નાની એવી ફોડલી થઈ જાય છે અને તેમાં દુખાવો પણ ભયંકર થાય છે. આ આજણીની સમસ્યા સામાન્ય બાબત છે, પણ તેમાં દુખાવો પણ ભયંકર થાય છે અને આપણે જોવામાં પણ ઘણી બધી સમસ્યાઓ થાય છે. તો તેના માટેનો એકદમ આયુર્વેદિક ઉપચાર બતાવું છું. આ આયુર્વેદિક ઉપાયથી તમારી ગમે તેવી આજણી હશે અથવા તો જૂનામાં જૂની આજણી હશે, તે પાકી અને ગેરંટી સાથે ફૂટી જશે કોઈપણ દવા ઇન્જેક્શન વગર. પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. આજણીની સમસ્યા આમ સમસ્યા છે અને આજણીની સમસ્યા કોઈ પણ ઉંમરના વ્યક્તિને અને સ્ત્રી પુરુષ બંનેને થઈ શકે છે. સામાન્ય બાબત છે, પણ તેનો દુખાવો ભયંકર હોય છે અને ઘણા લોકોને આજણીના લીધે આંખની નીચે સોજો આવી જાય છે અને તેના લીધે તેને જોવામાં પણ સમસ્યાઓ થાય છે. તો તમારે શું કરવાનું છે, થોડા મરીને તમારે વાટી લેવાના છે. એટલે કે થોડા મરી લઈ તેનો તમારે બારીક માત્રામાં ભૂકો કરી તેમાં થોડું પાણી મિક્સ કરી અને જે ભાગમાં તમારી આજણી હોય ત્યારે આજણી હોય ત્યાં તમારે રાતના સૂતા પહેલાં લેપ લગાડી લેવાનો છે. થોડા તમારે મરી લઈ તેને કચરી નાખવાના છે અને તેમાં સહેજ એટલે કે થોડું પાણી મિક્સ કરી અને જ્યાં તમારે આજણી જે આંખમાં તમારી આજણી હોય ત્યાં તમારે રાતના સૂતા પહેલાં ત્યાં તમારે લેપ લગાવી દેવાનો છે. આ વસ્તુ તમે રેગ્યુલર કરશો એટલે તમારી આજણી છે તે પાકી અને ફૂટી જશે કોઈ પણ દવા ઇન્જેક્શન વગર. તમારે કોઈ પણ આજણી બાબતની દવા અથવા ઇન્જેક્શનો લેવાની જરૂર નથી. આપણી આંખ છે તે મુખ્ય અંગ છે, તો તેના માટેના કોઈ પણ દવા અથવા ઇન્જેક્શનો લેવાનો જોઈએ તે આપણી આંખને અને અમુક જે હાઈ પાવરની દવાઓ હોય છે તે આપણી આંખને તો નુકસાન કરે છે, આપણી કિડનીને આપણા ફેફસાને પણ નુકસાન કરે છે. તો આ એકદમ આયુર્વેદિક ઉપાય છે. તમે ફક્ત 2-3 દિવસ કરશો એટલે તમારી ગમે તેવી આજણી હશે, જૂનામાં જૂની આજણી હશે, તે પાકી અને ફૂટી જશે કોઈ પણ દવા ઇન્જેક્શન વગર. જી હા દોસ્તો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને કોઈને પણ તમારી ફેમિલીમાં રિલેટિવ્સમાં કોઈને પણ જો આંખની આજણી અથવા તો જૂનામાં જૂની આજણી હોય તે જવાનું નામ જ ન લેતી હોય તે લોકોને આ વિડીયો જરૂર શેર કરજો.